હોળીના પાવન પર્વે અને ધૂળેટી રંગોની રંગોળી, બીજી બાજુ લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે ભાજપે બનાસકાંઠા સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી કોઈ ઉમેદવાર તરીકે જાહેર કર્યા નથી. લોકસભાની ચૂંટણી ટિકિટને લઈને ભાજપમાં કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. એક બાજુ ભાજપમાં બનાસકાંઠા થરાદ સુરેન્દ્રનગર બંને ઉમેદવાર તરીકે જાહેર હજુ સુધી નથી કરી શક્યા. બનાસકાંઠા થરાદ સુરેન્દ્રનગર જિલ્લા ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવે છે ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપ બંને જિલ્લામાં કોને માથે કળશ જોડ્યા છે. પાટીદાર કે કોળી ઉમેદવાર મેદાન મારે છે એ જોવાનું રહ્યું. અત્યારે ગુજરાતમાં સંસદ સભ્યની ચૂંટણી આવી રહી છે અને અત્યારે કેટલા ઉમેદવારના પણ નામ જાહેર થઈ ગયેલા છે. અત્યારે તમે જુઓ વિશ્વમાં મોટામાં મોટી પાર્ટી ભાજપ છે અને ભાજપે અત્યારે ઉમેદવાર જે જાહેર કરેલા હતા વડોદરામાં રંજનબેન ભટ્ટ, એમને તો અત્યારે પાછી પ્યાની કરી જ લીધી કે મારે ચૂંટણી લડવી નથી. અને એવું અત્યારે બનાસકાંઠામાં પણ સાબરકાંઠામાં પણ અત્યારે એવું છે, સાબરકાંઠાના ઉમેદવારે પણ ના પાડી દીધી છે. અને હવે હજી પછી એવું આવશે કે કેનીબેન સામાજ્ય છે ને રેખાબેન ચૌધરી, એ પણ ના પાડવાના છે. એટલે અત્યારે ભાજપમાં કેટલો મોટો જુવાર ફાટ્યો છે ને, ફડકો થયો છે ને કે ના પૂછો વાત. અત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લાની સીટનું પણ નામ જાહેર નથી કરી શકતા. શું કામ એમને બીક છે કે આ ભાજપ પર કહેતા અમે 5 લાખના મતથી જીતવા વાળી પાર્ટી છી, 5 લાખ વાળા લગભગ મને એમ છે 12 સીટ તો કોંગ્રેસ વાળા ઇસકા મારી દેવાના છે. એટલે ભાજપ પર રહ્યા ને એને ઉમેદવાર અત્યારે મળતા નથી. એમ કહ્યું તો અત્યારે જેટલે બાકી 7 સીટ વિના ઉમેદવાર જાહેર નથી કરતા કે અહીંયા તો હારી જેલા જ પીડા છે. પણ અત્યારે મોઢામાં તે ધોલ માટે મારે કોઈ મોઢામાં તે ધોલ અને રાતું મોઢું રાખે એ વાર એમની પોઝિશન છે. એટલે જેથી રિઝલ્ટ આવશે ને તેથી ખબર પડશે કે 5 લાખ વાળા ક્યાં ગયા જીતવા વાળા અને કેટલી સીટો કોંગ્રેસ ગયા. અત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે ને એ બધા જીતવાના છે. આ બધા ભાજપમાં ભડકો એવડો છે કે અંદરો અંદર પાડી દેવાના છે, અંદરો અંદર. અત્યારે મને ખબર કે 8 સીટો હોય મતલબ જીતેલા પડ્યા કોંગ્રેસ વાળા, 8 સીટો અત્યારે રહી ગયેલા છે. અંદરો અંદર ટાંટિયા ખેંચી દીધી એટલી ને કે કોઈને બોલતું નથી, મોટે કોઈ કહેતું નથી કે અમારે મત નથી દેવાના ભાજપને. પણ જેથી રિઝલ્ટ આવશે ને તેથી ભાજપ વાળા ઊંઘી ના પાડી 48 કલાક સુધી.